नमस्ते जय मानव तन्ना एजुकेशन कैंपस गोंडल। आज आप विषय पर्यावरण आसपास स्वापोथी अंदर पाठ सात अनोखो सवान तेना विषे आप अगाउ अभ्यास कर चुकिया आगनो अभ्यास आप आ लेक्चर में करीशु। तो चलो बधा बाळको पोतानी स्वापोथी पेन्सिल अने इरेजर साथ राखशे। पाना नंबर 38 उपर प्रश्न जवाब छे प्रश्न नंबर 4 तेनो अभ्यास करवानो छे। तो चलो प्रश्न नंबर 4 मां शुं छे नीचेना प्रश्नना एक बे वाक्यमां उत्तर आपो। नीचेना प्रश्न छे તેનો એક બે વાક્યમાં જવાબ લખવાનો છે। તો પહેલો પ્રશ્ન શું છે શું તમે કોઈને અભિનય દ્વારા વાત કરતા જોયા છે તો કોને કોઈ વ્યક્તિને તમે અભિનય દ્વારા વાત કરતા જોયા છે તો કોને તો કે હા અહીંયા લખવાનો જવાબમાં હા તો કોને તમે અભિનય કરતા વાત કરતા જોયા છે મે જે बोली न सकता लोको अने बोली न सकता लोको इने अभिनय थी वात करता जोया बातों
हावभाव द्वारा व्यक्त करिए अमुक संकेतों ने चेहरा पर ना हाव भाव द्वारा अपने बातों ने व्यक्त करिए छी। હવે છે પાંચમું, તમારામાં કોઈ બાબતમાં વિશેષતા રહેલી છે? જો કોનામાં પૂછ્યું છે? તમારામાં એટલે કે મારામાં કે બાળકોમાં? તો શું આવશે અહીંયા? બાળકોમાં કઈ વિશેષતા રહેલી છે? તો તમારે તમારામાં જે વિશેષતા રહેલી હોય ને તેના વિશે જવાબ લખવાનો. જો કોઈનામાં ગીત ગાવાની વિશેષતા હોય, કોઈને પ્રથમ નંબરે પાસ થવાની વિશેષતા હોય, કોઈ દોડમાં પ્રથમ આવતું હોય, કોઈ કરાટે છે, યોગ છે, ચિત્ર દોરવામાં, ડાન્સમાં, નૃત્ય કરવામાં વગેરે બાબતમાં કોઈક ને કોઈક વિશેષતા બાળકોમાં રહેલી હોય છે, તો તમારામાં કઈ બાબતમાં વિશેષતા રહેલી છે? કોઈ વ્યક્તિ ઝઘડો કરવામાં પણ વિશેષતા ધરાવતું હોય, બરાબર ને? હા, તો તમારામાં જે વિશેષતા રહેલી હોય ને એનો જવાબ અહીંયા તમારે લખવાનો છે. પછી છઠ્ઠું, તમને શાનાથી ડર લાગે છે? જો તમને તમને એટલે કોને? બાળકોને. બાળકોને શાનાથી ડર લાગે છે? જો બાળકોને તો કોઈ પણ વસ્તુથી ડર લાગે. જો આપણે અચાનક ચાલતા જતા હોય, સામે સિંહ આવી જાય તો આપણે ડરી જાય. પછી દરિયા કિનારે આપણે દરિયે ગયા હોય તો છાછા બધા માણસો હોય, દરિયામાં મોજા આવતા હોય તો આપણે મોજાથી પણ ડર લાગે. પછી અમુક એવી વસ્તુ આપણે જોતા હોઈએ તો તેનાથી પણ ડર લાગે છે. એમ જુદી જુદી બાબતોથી આપણને ડર લાગે છે. આપણે ચાલતા ચાલતા હોય ને રસ્તામાં કૂતરું આવે તો આપણને તેનાથી પણ ડર લાગતો હોય. તમને શાનાથી ડર લાગે છે? જે વ્યક્તિથી કે જે વસ્તુથી તમને ડર લાગતો હોય ને લખવાનું. કોઈને એના મમ્મીથી ડર લાગતો હોય, કોઈને પપ્પાથી પણ ડર લાગતો હોય, બરાબર ને? આ પાંચમો પ્રશ્ન અને છઠ્ઠો પ્રશ્ન તમારે તમારી રીતે જાતે લખવાનો છે, બરાબર ને? સરસ. હવે છે સાતમો, જુદા જુદા પ્રકારના નૃત્યોના નામ લખો. હવે આપણી સંસ્કૃતિમાં જુદા જુદા નૃત્ય, નૃત્યમાં શું શું આવે? તો ચાલો આપણે જવાબ એનો લખીશું. સાતમો, જો ભરતનાટ્યમ, ભરતનાટ્યમ, પછી કુચીપુડી, પછી કથક, પછી કથકલી, પછી ઘૂમર, લાવણી, ગરબા, જે આપણા બધાના મનપસંદ ગરબા છે. નવરાત્રિ છે, તેનો તહેવાર આપણે લાંબો ચાલે છે. કેટલા દિવસનો હોય? 10 દિવસનો વગેરે. ભારતમાં જુદા જુદા નૃત્યો છે. ભારતની અંદર આટલા પ્રકારના નૃત્ય છે, ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઉમર, લાવણી, ગરબા, જે આપણો બધાનો મનપસંદ તહેવાર છે નવરાત્રિ. નવરાત્રિમાં ગરબા રમવા ગમે ને બધાને? હા, ગરબા વગેરે ભારતના જુદા જુદા નૃત્યો છે. તો ચલો બાળકો, અહીંયા કેટલા પ્રશ્ન આપણે જોયા? 7 પ્રશ્ન જોયા. હવે જોઈશું આપણે 8મો પ્રશ્ન. ચલો હવે આપણે જોઈએ 8મો પ્રશ્ન. શું તમે એવા કોઈ નૃત્ય જોયા છે કે જેમાં મુદ્રા અને ભાવ દ્વારા લાગણીઓ વ્યક્ત થતી હોય? એવો કોઈ તમે એવું કોઈ નૃત્ય તમે જોયું છે જેમાં મુદ્રા, મુદ્રા એટલે કે આપણે પાઠ્યપુસ્તકમાં જોયું હતું હાથની મુદ્રા, એ રીતના કોઈ મુદ્રા જોઈ અને લાગણી વ્યક્ત થતી હોય એવું જોયું છે તમે? તો કે જવાબમાં લખવાનું. હા, મેં ભરતનાટ્યમ અને કથક નૃત્ય જોયા છે જેમાં મુદ્રા અને ભાવ દ્વારા લાગણી ઓ
व्यक्त थती होय छे। जो भारतनाट्यम अने कथक नृत्य छे जेमां मुद्रा अने भाव द्वारा लागणी व्यक्त थती होय छे। पछी छे नवमुं, 6 થી 8 મહિનાનું બાળક અભિનય દ્વારા શું સમજાવી શકે? 6 થી 8 મહિનાનું બાળક હોય તે આપણે અભિનય કરે અને આપણે શું સમજાવી શકે? તો આપણે લખશું જવાબ, 6 થી 8 મહિનાનું બાળક અભિનય દ્વારા भूख लागली तरस लागली अने पोतानी पसंद नापसंद पसंद अने नापसंद समझावी सके छे। छ થી 8 મહિનાનું બાળક છે ને અભિનય કરીને ભૂખ લાગવી, તરસ લાગવી, તેને શું ગમે છે, શું નથી ગમતું, તેની પસંદ નાપસંદ વગેરે તે અભિનય દ્વારા 6 થી 8 મહિનાનું બાળક સમજાવી શકે છે। પછી છે 10મું, આપણે આંખો અને ચહેરા દ્વારા કેવી રીતે વાતો કરી શકીએ છીએ? આપણી આંખ અને આપણા ચહેરા દ્વારા આપણે કેવી રીતે વાત કરી શકીએ છીએ? તો લખો એનો જવાબ, આપણે આંખો દ્વારા ઈશારાથી અને ચહેરા દ્વારા ભાવથી વાતચીત કરી શકીએ। જો આપણે આંખોના ઈશારાથી આપણે કે બહાર ગયા હોય ને આપણે કંઈક ખરાબ કામ કરતા હોય તો મમ્મી આપણા દોરા કાઢે તો આપણે સમજી જાય ને કે મમ્મી મને ખીજાય છે, તો આંખોના ઈશારાથી આપણે સમજી શકીએ અને ચહેરાના હાવભાવ ઉપરથી પણ આપણે વાત કરી શકીએ છીએ। તો અહીંયા આજે આપણે પ્રશ્ન નંબર 10 પૂરું થાય છે। હવે આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ, બરાબર? પ્રશ્ન 4 ના 10 પ્રશ્ન પૂરા થયા, હવે જોઈએ પ્રશ્ન નંબર 6। સાચા જોડતા જોડ, વિભાગ અ, વિભાગ બ અને જવાબ। તો વિભાગ અ માં શું છે? પેલું વિકલાંગ, તો એ બોલી અને સાંભળી ન શકનારા, બી આંખોથી ન જોઈ શકનારા, સી શરીરના કોઈ અંગની ક્ષતિ ધરાવતું, કે ડી મંદ બુદ્ધિનું। તો વિકલાંગમાં શું આવશે? શરીરના કોઈ અંગની ક્ષતિ ધરાવતું, પેલા બોક્સની અંદર સી લખો। પછી બીજું, માનસિક ક્ષતિ વાળું, તો બોલી અને સાંભળી ન શકનાર, આંખોથી ન જોઈ શકનાર, કે મંદ બુદ્ધિ। માનસિક ક્ષતિ વાળું એટલે કે ડી મંદ બુદ્ધિ, મંદ બુદ્ધિનું હોય તે માનસિક ક્ષતિ એટલે કે ખોટખાપણ વાળું હોય। પછી ત્રીજું, મુખ બધી, તો એ બોલી અને સાંભળી ન શકનાર, બી આંખોથી ન જોઈ શકનાર, તો બેમાં શું આવશે? મુખ બધીમાં બહેરા અને મૂંગા લોકો આવે એટલે બોલી અને સાંભળી ન શકનાર, તો એમાં આવશે એ। પછી છે ચોથું, પ્રજ્ઞા ચક્ષુ, તો શું બાકી રહ્યું આમાં? બી આંખોથી ન જોઈ શકનાર, તો આવશે બી। ચલો, પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં